अर्थशास्त्र ग्रंथ की रचना करी तो चाणक्य निराली समझाणु के चाणक्य क्या ग्रंथ की रचना करी थी तो चाणक्य अर्थशास्त्र ग्रंथ की रचना करी थी शेनी हाँ अर्थशास्त्र ग्रंथ की रचना करी थी एम राजनीति और अर्थव्यवस्था और सामाजिक जीवन एम वर्णन करेलू है ते समय राजनीति अर्थव्यवस्था और सामाजिक जीवन वर्णन करेलू है। चंद्रगुप्त की तमाम सिद्धिओं में चाणक्य मार्गदर्शन खूबज वधारे महत्व है कि चाणक्यनु जे जीवन हतु चंद्रगुप्त नु जे जीवन हतु ई कोना उपर आधारित हतु चाणक्य उपर के चाणक्य तो ई खूबज होशियार हतो तेमना गुरु जे चाणक्य हता ई खूबज होशियार हता चाणक्य अने चाणक्य चंद्रगुप्त ने भणाव्यु हतु शास्त्र अने शस्त्र नु ज्ञान आप्यु हतु अने चंद्रगुप्त होशियार थई गयो एने नंदवंशना जे शासक हो राजा नंदवंश ना राजा धनंजय ने हराव बराबर धनंजय ने हराव मगधनी गादी पर शासन कर मौर्य वंश की स्थापना करी थी। प्रश्न पूछा चंद्रगुप्ते कोने हराव तो चंद्रगुप्ते कोने हराव धनंजय ने कोने धनंजय ने ग्रीक राजा सेल्युक्स निकेतर ने हराने चंद्रगुप्ते चार प्रदेशों बराबर सेल्युक्स ने हराव ग्रीक नो राजा तो सेल्युक्स अने सेल्युक्स ने हराव ग्रीक नो राजा सेल्युक्स अने सेल्युक्स ने पण चंद्रगुप्ते हराव को हराव सेल्युक्स ने चोपड़ी में जोजो एम आई से बराबर ग्रीक वंश नो राजा तो एने हराव બરાબર એટલે ગ્રીક નો રાજા હતા સેલ્યુક્સ બરાબર સેલ્યુક્સ ને પણ હરાવ્યો હતો એને ચંદ્રગુપ્ત હતો એટલો શક્તિશાળી અને હોશિયાર રાજા હતો એ હોશિયાર શા માટે હતો કારણ કે એના ગુરુ હોશિયાર હતા ચંદ્રગુપ્ત ના જે ગુરુ હતા એ ગુરુ એના હોશિયાર હતા અને એના ગુરુ કોણ હતા ચંદ્રગુપ્ત ના ચાણક્ય ચાણક્ય એના ગુરુ હતા બરાબર કે ચંદ્રગુપ્તના ગુરુ હતા ચાણક્ય ચાણક્ય હોશિયાર હોય તો એના વિદ્યાર્થી હોશિયાર જ હોય ને એટલે ચંદ્રગુપ્ત તો એ પણ હોશિયાર હતો એને બરાબર નંદવંશનો રાજા ધનંજયને હરાવ્યો અને ત્યાર પછી ગ્રીકનો રાજા સેલ્યુક્સને હરાવ્યો અને એને ચંદ્રગુપ્તે ગ્રીકના ચાર પ્રદેશો જીતી લીધા કયા કયા પ્રદેશો જીતા હતા યાદ રાખજો કાબુલ કંદહાર હેરાત અને બલુચિસ્તાન કાબુલ કંદહાર હેરાત અને બલુચિસ્તાન જીત્યા હતા બરાબર કાબુલ કંદહાર હેરાત અને બલુચિસ્તાન જીત્યા હતા આ ચાર પ્રદેશ યાદ રાખવાના क्या क्या प्रदेशों ने जीता था चंद्रगुप्ते ग्रीक राजा ने हरावी ने ग्रीक राजा ने हरावी ने क्या क्या प्रदेशों जीता था तो काबुल कंदहार हेरात अने बलूचिस्तान आ चार प्रदेशों ने जीता था। हवे चंद्रगुप्त की बहादुरी थी प्रभावित थी सेल्युक्से पोतानी पुत्री हेलेना ने चंद्रगुप्त साथे परणावी बराबर चंद्रगुप्त हतो ने एने जीती लीधु ग्रीकना चार प्रदेशों जीती लीधो एनी शक्ति थी सेल्युक्स तो ये प्रभावित थी गयो का तो खूब शक्तिशाली और होशियार राजा है चंद्रगुप्त अले एनी जे दीकरी हती सेल्युक्स नी पुत्री हेलेना हेलेना ना एने चंद्रगुप्त साथे लग्न कर्या अने पोताना राजदूत मेगस्थनिस ने तेना दरबार में मोकल्यो ब
બરાબર, ચંદ્રગુપ્તના દરબારમાં કોને મોકલ્યો? એનો રાજદૂત હતો ને મેઘસ્થનીશ, એને મોકલ્યો હતો. પાટલીપુત્રમાં રોકાણ દરમિયાન મેઘસ્થનીશે લખેલ પુસ્તક ઇન્ડિકામાંથી મગધ સામ્રાજ્યના પાટનગર અને તેના વહીવટ વિશેની અગત્યની અને આધારભૂત જાણકારી મળે છે. મેઘસ્થનીકે લખ્યું હતું એક પુસ્તક, બરાબર, જેનું નામ હતું ઇન્ડિકા. ઇન્ડિકા પુસ્તક કોને લખ્યું તેવો પ્રશ્ન પૂછાય તો મેઘસ્થનીકે, મેઘસ્થનીકે કોને લખ્યું હતું? મેઘસ્થનીશ, યાદ રાખવાનું, મેઘસ્થનીશ, મેઘસ્થનીશે કયું પુસ્તક લખ્યું હતું? ઇન્ડિકા, યાદ રાખો છે. ઇન્ડિકા પુસ્તક કોને લખ્યું હતું? મેઘસ્થનીશ, બરાબર. મેઘસ્થનીશે ઇન્ડિકા પુસ્તક લખ્યું હતું, યાદ હોવું જોઈએ. ચાણક્ય અર્થશાસ્ત્ર પુસ્તક લખ્યું હતું, આમાં બે પુસ્તકના નામ આવ્યા, આમાં બે પુસ્તકના નામ આવ્યા, બરાબર. કે કોને કયું પુસ્તક લખ્યું હતું? તો ચાણક્યએ કયું પુસ્તક લખ્યું હતું? અર્થશાસ્ત્ર, બરાબર. મેઘસ્થનીશે કયું પુસ્તક લખ્યું હતું? ઇન્ડિકા, યાદ રહ્યો. ઇન્ડિકા આપણે કહીએ ને ઇન્ડિયા, તો એની જેમ ઇન્ડિકા. તો ઇન્ડિકામાંથી આપણે મગધ સામ્રાજ્ય અને પાટનગર અને એના વહીવટ વિશેની અગત્યની માહિતી આપણે પ્રાપ્ત થાય છે. હવેનો રાજ્ય વિસ્તાર જોઈએ આપણે, કે ચંદ્રગુપ્તે પોતાની વીરતા અને ચાણક્યની રાજનૈતિક કુશળતાથી પોતાની સત્તાનો પ્રસાર ભારતના અન્ય પ્રદેશોમાં કરી સમગ્ર ભારત પર એક સત્તા સ્થાપવાનો પ્રયત્ન કર્યો હતો. ચંદ્રગુપ્તે પોતાની વીરતા, બરાબર, પોતાની વીરતા અને બહાદુરીથી અને ચાણક્યની સલાહ અને માર્ગદર્શનથી એને સમગ્ર ભારત ઉપર અધિકાર જમાવવાનો પ્રયત્ન કર્યો હતો. ચંદ્રગુપ્તે, એનામાં એવો આત્મવિશ્વાસ હતો અને એનામાં એવી બુદ્ધિ હતી. હવે ઉત્તરમાં અફઘાનિસ્તાન, પેશાવર, કંદાવરથી લઈને પૂર્વમાં બંગાળ સુધી તેનું શાસન હતું. જો ઉત્તરમાં ઠેઠ ભારત દેશની બહાર અફઘાનિસ્તાન, પેશાવર અને કંદારથી લઈને પૂર્વમાં બંગાળ સુધી તેનું શાસન હતું. પછી પશ્ચિમ ભારત પર પણ તેની સત્તા હતી. પશ્ચિમ ભારતમાં પણ એમણે, જે આપણું ગુજરાત સૌરાષ્ટ્ર આવ્યું, પશ્ચિમ ભારતમાં પણ એને, સૌરાષ્ટ્રમાં પણ તેનું શાસન સ્થાપિત કર્યું હતું. પુષ્યગુપ્ત નામના વૈશ્ય અમાત્યને ત્યાંના રાષ્ટ્રીય રાજ્યપાલ તરીકે નિમ્યા હોવાનું આધારોમાં જોવા મળે છે, કે સૌરાષ્ટ્ર ઉપર પણ તેને શાસન કરેલું હતું, બરાબર. ઉત્તરમાં અફઘાનિસ્તાન, પેશાવર અને કંદારથી લઈને પૂર્વમાં આપણે જોઈએ બંગાળ સુધી એનું શાસન હતું, અને પશ્ચિમમાં સૌરાષ્ટ્રમાં પણ તેનું શાસન હતું, બરાબર. પ્રશ્ન પૂછે, ચંદ્રગુપ્ત મૌર્યનો રાજ્ય વિસ્તાર જણાવો. ક્યાં ક્યાં રાજ્યમાં એને પોતાનું શાસન સ્થાપિત કર્યું હતું, એવો પ્રશ્ન પૂછાય. ચંદ્રગુપ્ત મૌર્યએ ક્યાં ક્યાં રાજ્યમાં પોતાનું શાસન સ્થાપિત કર્યું હતું? હવે દક્ષિણ ભારતના કોંકણ, કર્ણાટક, મહારાષ્ટ્ર વગેરે પ્રદેશો પણ મગધ સામ્રાજ્યનો એક ભાગ હતા. જો દક્ષિણમાં એને કોંકણ, તો યાદ રાખવાનું, દક્ષિણમાં કોંકણ, કર્ણાટક અને મહારાષ્ટ્ર રાજ્ય આવેલા છે. તો મહારાષ્ટ્ર, બરાબર, અને કર્ણાટક ઉપર પણ એને મગધ સામ્રાજ્યનો વિસ્તાર એને કર્યો હતો. પછી વાયવ્યમાં, હવે પશ્ચિમમાં ગંધાર, અફઘાનિસ્તાન, બરાબર. આપણે પશ્ચિમમાં જો અફઘાનિસ્તાન, ઈરાન, ઈરાક, અફઘાનિસ્તાન નામ આવે, અફઘાનિસ્તાન, અફઘાનિસ્તાન પ્રદેશો પણ તેમણે જીતી લીધા હતા. આમ સમગ્ર ભારત પર મૌર્ય સામ્રાજ્યની સત્તા જોવા મળે છે, બરાબર. મૌર્ય સામ્રાજ્ય, જે આ બધા નકશો તમે જોહો, ચોપડીમાં નકશો આપ્યો હોય, એમાં જોવા મળે કે મૌર્ય સામ્રાજ્યનું મુખ્ય નગર અને અભિલેખો મળેલ સ્થળો આમાં દર્શાવવામાં આવ્યા છે. અભિલેખો, જે લાલ જે ટપકારી અભિલેખો હે, અભિલેખો એટલે એના લેખ, એના આધાર અને પુરાવા, એના લેખો પણ મળ્યા છે. અને એના મહત્ત્વનું નગર, મહત્ત્વપૂર્ણ નગર છે એ ત્રિકોણ દ્વારા, બ્લુ કલરના વાદળી ત્રિકોણ દ્વારા દર્શાવવામાં આવ્યા છે, કે તક્ષશિલા એનું મહત્ત્વપૂર્ણ નગર હતું, પાટલીપુત્ર એમનું મહત્ત્વપૂર્ણ નગર હતું. આ બે એમાં નકશામાં આપ્યા. તક્ષશિલા ક્યાં આપ્યું, પાટલીપુત્ર ક્યાં આપ્યું, એ નકશામાં જોવાનું છે તમારે, બરાબર. હા, પાણા નંબર 28 ઉપર પછી આપ્યું છે, જો
પાના નંબર 28 હલો એ પેલું પાનું હઈ વાંચીને પાકું રાખવાનું હે તમારો બરાબર પેલું પાનું છે વાંચીને તમારે પાકું રાખવાનું છે હવે તમારો પૂરો થાય છે અને છે ઓલી રૂચિતા રૂચિતા હો આઠે હાલો તો એ આવે એટલે કેજો હા